પહેલાં તો બધાને મારા નમો નારાયણ. કાલનો દિવસ મારી માટે બહુ ખાસ છે, જ્યાં એક બીજા ઘરમાં હું કંકુ પગલાં કરીને ઘરને પોતાનું બનાવીશ. અહીં મારી નવી ફેમિલી વિશે હું એક નાનકડો અનુભવ કહેવા માંગુ છું. પહેલાં તો આદિ, થેન્ક યુ સો મચ. આ બધું જ પોસિબલ થયું છે ફક્ત તમારી લીધે. મમ્મી પપ્પાને જોતા જ એમ થાય છે કે બસ મારો અને આદિનો સંબંધ હંમેશા આવો જ રહે. મમ્મી બહુ જ સ્વીટ પર્સન છે. મેં તમને ક્યારેય કહ્યું તો નથી, પણ જ્યારે તમે મારો દીકરો કહીને મને બોલાવો છો ને, ત્યારે મને બહુ જ ગમે છે. પપ્પા, જેમનું રોજ સવારે ગુડ મોર્નિંગ આવી ગયું હોય છે, બસ ત્યાંથી જ તો મારી સવાર થાય છે. મને ઘણીવાર એમ લાગે છે કે પપ્પા અને મારા વિચારો ઘણા ખરા મળે છે. મારો સગો ભાઈ તો નથી, પણ ચિંતન હોય છે ને તો મને ક્યારેય એવું નથી લાગતું. દ્રષ્ટિ પહેલા દિવસથી જ મારી જોડે ક્લોઝ ફ્રેન્ડ જેવી છે. બસ હું જ્યારે કેશોદથી જઉં છું અને તું રડે છે ને, એ નથી પસંદ. કાકી અને મારી બહુ ઓછી મેમરીઝ છે જે મને આજે પણ યાદ છે. આજે ભલે એ આપણી વચ્ચે નથી, પણ હું હંમેશા એમને યાદ કરીશ. કાકા, એમના ભજીયાની તો વાત જ ના કરાય. મેં શીખી લીધા છે, પણ આ તો શું, કાકાનું માર્કેટ ના તૂટે એટલે બનાવતી નથી. વર્ષાફોઈની મને એક વાત છે જે બહુ જ ગમે છે, એ કોન્ફિડન્સ અને સ્ટ્રોંગ છે. વૃંદા, દેટ અવર ફેશન ગર્લ, અભી વગર આખું ઘર ખાલી ખાલી લાગે, અને હોય એટલે તો પતી જ ગયું. નૈના ફોઈના ઘરે હું જ્યારે પણ ગઈ છું, હંમેશા મને એક મીઠા આવકારા સાથે બોલાવે છે. ક્રીના કૃપા પણ એક સારા ગુડ ફ્રેન્ડ્સ થઈ ગયા છે. અને આ બધામાં આપણા ઘરના મુખિયા બા દાદા, એમના જેટલું તો ક્યુટ કોઈ નહીં. મને રાખે પણ એટલું, મને સાચવે પણ એટલું, અને યાદ પણ એટલું જ કરે. ખાલી ફેમિલી નહીં, પડોશી પણ મને એટલો સરસ આવકારો આપે છે. મંગુબા, મમતા આંટી, હંસાબા, મિન્ટુ કાકા, નંદા કાકા, બંને મામા મામી સાથે પણ હવે મારું સારું એવું ભળવા લાગ્યું છે. બે નાની નાની નણંદો જે હવે મને ઓળખવા લાગી છે. માસા માસી મને બહુ જ નોલેજેબલ પર્સન લાગે છે, જેમના જોડેથી ઘણું ખરું જાણવા પણ મળે છે. અને હોપ વિહા વિયા પણ મને હવે જલ્દીથી જ ઓળખી જાય. નાના નાની પણ બહુ જ ક્યુટ છે. દેવ જ્યારે પણ આવે, મોડી રાત સુધી વાતો ચાલુ જ રહે છે. મીના માસી સાથે મારી કોઈ એટલી યાદ નથી, પણ મમ્મીની વાતો સાંભળીને એમ લાગે છે કે યસ, એ પરફેક્ટ અને સ્માર્ટ હતા. મને એમને સામે તો નથી કહ્યું, પણ હા, આદિ મને કહેતા હોય છે કે મમ્મી કહેતા હતા કે તું મીના માસી જેવી સ્માર્ટ છે. હા, ખબર છે, એમના જેવું તો ના બની શકાય, પણ હું ટ્રાય કરીશ. અને હું પ્રયાસ કરીશ કે હું બધાને સાથે લઈને ચાલી શકું. થેન્ક યુ સો મચ આદિ, મને સાચવવા, ધ્યાન રાખવા, પોઝિટિવ ફીલ કરાવવા અને મારો ટેકો બનવા. થેન્ક યુ સો મચ આટલું સરસ ફેમિલી આપવા માટે. વિચાર્યું પણ નહોતું કે મને આટલું સરસ ફેમિલી મળશે પણ. અને આ બધું જ જો પોસિબલ થયું છે તો મારા ફેમિલીને લીધે, કે એમની હા છે, એ ખુશ છે, એટલે હું આજે અહીં છું. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, લવ યુ ઓલ.